Hello everyone, I welcome to the all of you in my channel. In the today's session, we are going to discuss the third lecture of comparative anatomy of digestive system of vertebrate animals. Means के आज आपणे आजना lectures नी अंदर त्रीजो lecture छे ते study करशुं के ने विषय तो के comparative anatomy of digestive system of vertebrates animal. In the previous lecture, we have already discussed to the some parts of the digestive system of vertebrates animals. Like, kaya kaya apne previous lectures ma parts hoya. Toke first su joy toke pharynx. Pachino parts kaya joy toke esophagus ne. Next su joy toke stomach. Okay? Ane ek figure je joy je most important che che tamar figure draw pan karvani cha question jare explain karo tyare. Kaya different different vertebrates animals che eno digestive tract che kevo jova mle che. Apne very well describe karelo hato. Okay? Cyclostoma thi ne laine kya sudhi ke last mammals class sudhi na je digestive tract che tema apelo hato ne. Tamne e pan khabar che ke cyclostoma ni digestive tract ekdam simple jova mlto jyare last mammal class no je digestive tract jova mlto to complicated hato. Atle jem evolution thatu gyu em eno digestive tract complex hato jova mlelo hato ne. Some other parts che develop thayela jova mlta hata karan ke તે એના સરાઉન્ડિંગ એટમોસ્ફિયર તો કે તેની હેબિટેટ્સને આધારે એડેપ્ટ થઈ શકે તે માટે ઓકે ઇન ધ લેક્ચર્સ વી હેવ ડિસ્કસ ટુ ધ વી વિલ ડિસ્કસ ટુ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ લોંગ નેરો એન્ડ કોલ ટ્યુબ આફ્ટર ધ પાઇલોરસ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક બિકોઝ ધ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ ફૂડ ટેક પ્લેસ ઇન ઇટ હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વાત કરીએ તો શું થાય કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ લોંગ કેવું હોય છે લાંબુ હોય છે અથવા કે નેરો હોય છે અને કોઇલ વળેલી કૂતરા જેવી એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે ને ક્યાં જોવા મળે છે તો કે સ્ટમકનો જે પાઇલોરિસ પાર્ટ કમ્પ્લીટ થાય છે એના પછી શું પ્રોસેસ હોય છે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તે જોવા મળે છે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ડાયજેસ્ટિવ ટ્રેક સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તે શું છે તો કે ડાયજેસ્ટિવ ટ્રેકનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ છે અને તે શું કરે છે તો કે ફૂડ છે તેનું ડાયજેશન કરે છે અને પછી આફ્ટર શું કરે છે ફૂડનું એબ્ઝોર્પ્શન કરે છે ઓકે આ ટાઈપ્સનું ફંક્શન જોવા મળેલું છે હવે આપણે ડિફરન્ટ ડિફરન્ટ ક્લાસના એનિમલ્સની અંદર જોઈએ સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે તો અહીં સાયક્લોસ્ટોમાની અંદર કહીએ તો શું હશે તો કે ધ ઇન્ટેસ્ટાઇન ઇઝ અ શોર્ટ સ્ટ્રેટ ટ્યુબ વિથ અ સ્પાઇરલી એરેન્જ લોન્જિટ્યુડિનલ ફ્લેપ એક્સટેન્ડિંગ ઇન ટુ ઇટ સાયક્લોસ્ટોમાની અંદર ઇન્ટેસ્ટાઇન કેવું હોય તો એકદમ શોર્ટ જોવા મળતું હોય છે ને એકદમ સ્ટ્રેટ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર છે એની અંદર કોઈ ગુચરા જો મીન્સ કે કોઈ ટ્યુબ જોવા મળતી પણ કેવું છે તો કે સ્ટ્રેટ લાઇક ટ્યુબ છે પ્રિવિયસ લેક્ચર્સમાં આપણે જ્યારે ડિફરન્ટ ડિફરન્ટ અથવા કે સમ વર્ટિબ્રેટ્સ એનિમલ ડાયજેસ્ટિવ ટ્રેક જેમાં સાયક્લોસ્ટોમાનો આપણે ઇન્ટેસ્ટાઇન જોયું રેડી એનો ડાયજેસ્ટિવ ટ્રેક જ આખો સ્ટ્રેટ જોવા મળે છે એના ઓર્ગન કઈ રીતના એરેન્જ થયેલા હોય તો કે સ્ટ્રેટ અહીંયા એ જ કીધું હતું કે ઇન્ટેસ્ટાઇન કેવું હોય તો કે શોર્ટ હોય ને સ્ટ્રેટ જોવા મળે છે અને શું હોય છે તો કે સ્પાઇરલી એરેન્જ લોન્જિટ્યુડિનલ ફ્લેપ એક્સટેન્ડિંગ ઇન ટુ ઇટ ઇન ઇલાસ્મો બ્રાન્ચની અંદર વાત કરીએ તો ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ સ્મોલ એન્ડ લાર્જ પોર્શન હવે આ ઇન્ટેસ્ટાઇન છે તે બે પાર્ટની ડિવાઈડ થયેલું છે સ્મોલ પોર્શન અને લાર્જ પોર્શન છે એન્ડ ધ સ્મોલ પોર્શન એઝ અ સ્પાઇરલ વાલ વિચ ગ્રેટલી ઇન્ક્રીઝ ધ એબ્ઝોર્બિંગ સરફેસ હવે જે સ્મોલ પાર્ટ છે એની અંદર મેની સ્પાઇરલ વાલ છે તે પ્રેઝન્સ હોય છે જે શું કામ કરે છે એનું મેઇન ફંક્શન તો કે તે એબ્ઝોર્બિવ સરફેસ એરિયા છે તે પ્રોવાઈડ કરે છે મીન્સ કે સ્પાઇરલ વાલને લીધે જે ફૂડનું ડાયજેશન થઈને જેની અંદર ન્યુટ્રિશન હોય છે તેનું એબ્ઝોર્બશન એરિયા છે તે વધારે જેથી એની અંદર લાર્જ અમાઉન્ટમાં એબ્ઝોર્બશન જોવા મળે છે અ સ્પાઇરલ વાલ્વ ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઓફ અ ફ્યુ મોર પ્રિમિટિવ બોની ફિશીસ બટ ઇઝ લેકિંગ ઇન હાયર ફોર્મ્સ ઇન વિચ ધ ઇન્ટેસ્ટાઇન ઇઝ લોંગ એન્ડ કોલ હવે સ્પાઇરલ વાલ્વ છે પણ પ્રેઝન્ટ હોય છે કે નહીં તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જોવા મળે છે અને સમ બોની ફિશીસ પ્રિમિટિવ જે બોની ફિશીસ છે એની અંદર આ ટાઈપ્સ ઇન્ટેસ્ટાઇન મીન્સ કે સ્પાઇરલ વાલ્વ વિથ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તે પ્રેઝન્ટ હોય છે બટ લેકિંગ ઇઝ હાયર ફોર્મ પરંતુ વેરી વેલ ડેવલપ છે તે જોવા મળતું નથી તે એબ્સન્સ જોવા મળે છે વિચ ધ ઇન્ટેસ્ટાઇન ઇઝ લોંગ એન્ડ કોલ પછી બોની ફિશ એનું ઇન્ટેસ્ટાઇન કેવું હોય છે તો કે લોંગ જોવા મળે છે ને કોલ સ્લાઇટલી જોવા મળે છે ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ તો શું છે તો કે ઇન સિસિલિયન ઇટ ઇઝ લિટલ કોઇલ એન્ડ નોટ ડિફરન્ટિએટેડ ઇન ટુ અ સ્મોલ એન્ડ લાર્જ ટ્રેક હવે જે સિસિલિયન એનિમલ્સ છે એની અંદર એક નાની એવી કોઇલ મીન્સ ગુચરા જેવી રચના જોવા મળે છે એની અંદર કોઈ સ્મોલ અને લાર્જ ટ્રેક કોઈ ડિફરન્સ કરી શકતા નથી ઇન ફ્રોગ એન્ડ ટોડ્સ ઇટ ઇઝ અ રિલેટિવલી લોંગ એન્ડ કોલ્ડ ઇન રેપ્ટાઇલ્સ ઇટ ઇઝ મોર કોલ્ડ ધેન ઇન એમ્ફીબિયા હવે એમ્ફીબિયા ક્લાસની અંદર વાત કરીએ તો ફિશના ત્રણે ત્રણ કહી દીધા મીન્સ ઇલાસ્મો બ્રાન્ચ બોની અને સાયક્લોસ્ટોમા પછી કઈ ફ્રોગ રેપ્ટાઇલ્સ વિશે વાત કરીએ સોરી એમ્ફીબિયા વિશે વાત કરીએ તો એમ્ફીબિયાનું એક્ઝામ્પલ કહ્યું ફ્રોગ અને ટોડ્સ કીધું છે એનું ઇન્ટેસ્ટાઇન કેવું હોય છે તો એકદમ લોંગ જોવા મળે છે અને કોઇલ હોય છે પછી રેપ્ટાઇલ ક્લાસના મેમ્બર્સ એનું સોરી રેપ્ટાઇલ ક્લાસના એનિમલ્સ છે એની અંદર તો કે એના એમ્ફીબિયા જે એનિમલ એમ્ફીબિયા એનિમલ છે એનું જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એના કરતાં વધારે થોડુંક કોઇલ જોવા મળતું હોય છે કે એની અંદર એમ્ફીબિયા ક્લાસ સોરી રેપ્ટાઇલ ક્લાસ એનિમલ છે એની અંદર ઓકે નેક્સ્ટ કહીએ તો ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન વર્ટિબ્રેટ અ સિકમ ઓર બ્લાઇન્ડ ડાયાબિટીક્યુલમ અરાઇઝ એટ ધ જંકશન ઓફ સ્મોલ એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન હવે શું કીધું છે
તો કે વર્ટિબ્રેટની અંદર અથવા તો કે બ્લાઇન્ડ ડાયવર્ટિક્યુલમ છે એની અંદર શું પ્રેઝન્ટ હોય તો કે સિકમ પ્રેઝન્ટ જોવા મળે. સિકમનું બીજું નામ શું આપ્યું છે તો કે બ્લાઇન્ડ ડાયવર્ટિક્યુલમ છે તો કે બ્લાઇન્ડ પાઉચ લાઇક સ્ટ્રક્ચર જોવા મળે છે. ને ક્યાં જોવા મળે છે તો કે જંકશન ઓફ ધ મીન્સ કે જ્યાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન છે તે કમ્બાઈન થતા હોય જોઈન્ટ થતા હોય ત્યાં શું કહે જંકશન કહેવામાં આવે. રેડી ત્યાં એક બ્લાઇન્ડ ડાયવર્ટિક્યુલમ લાઇક સ્ટ્રક્ચર છે તે જોવા મળેલું છે. હાવેવર ધીસ ઇઝ નોટ પરમિનન્ટ ઇન ઓલ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એનિમલની અંદર આ બ્લાઇન્ડ ડાયવર્ટિક્યુલમ છે તે પરમિનન્ટ હોતું નથી વધારે પ્રશ્ન મને. હવે આપણે નેક્સ્ટ કયો ક્લાસ તો એવ્સની વાત કરવાની અંદર એના બર્ડ્સ અંદર ઇન્ક્લુડ કરીશ. તો ઇન બર્ડ્સ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ કોઇલ્ડ ઓર લૂપ્ડ એન્ડ વન ઓર ટુ કોલિક સિકા આર ઓલ્સો પ્રેઝન્ટ એટ ધ જંકશન ઓફ સ્મોલ એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇન બર્ડની અંદર કેવું હોય તો એકદમ કોઇલ ગુજરાવેલું જોવા મળે છે અને લૂપ લાઇક સ્ટ્રક્ચર્સ છે તે જોવા મળે છે જેની અંદર વન ઓર ટુ કોલિક સિકા છે તે પ્રેઝન્સ હોય છે. ને તે ક્યાં જોવા મળે છે કોલિક સિકા છે તે તો કે સ્મોલ અને લાર્જ ઇન્ટેસ્ટાઇનનું જે જંકશન છે જ્યાં તે જોઈન્ટ થાય છે ત્યાં કોલિક સિકા છે તે પ્રેઝન્સ હોય છે. ઓકે નેક્સ્ટ વાત કરતો ઇન મોસ્ટ મેમલ્સ ઓલ્સો ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ પ્રોપોર્શનલી લોંગ એન્ડ કોઇલ્ડ. હવે એવસની અંદર આપણે કહીએ તો કે મેમલ ક્લાસ એનિમલની અંદર વાત કરો કે એની અંદર સ્મોલ ઇન્ટેસ્ટાઇન તેનું સ્ટ્રક્ચર કેવું જોવા મળે છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર વાત કરીએ તો કેવું હોય છે મેમલ ક્લાસની અંદર સ્મોલ ઇન્ટેસ્ટાઇન તો એક લોંગ જોવા મળે છે અને કોઇલ હોય છે. ઇટ લેન્થ હાવેવર ઇઝ કોરિલેટેડ વિથ ફૂડ હેબિટેટ. ઇન હર્બીવોરસ ઇટ ઇઝ રિલેટિવલી મોર લોંગર ઇન કમ્પ્રેશન ટુ ઇન્સેક્ટિવોરસ એન્ડ કાર્નિવોરસ. હવે આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની લેન્થ તે કોના ઉપર ડિપેન્ડ છે તેની ફૂડ હેબિટ કેવી છે મેમલ ક્લાસ એનિમલ્સ અંદર. ઓકે કેવું તે ફૂડ લે છે જો તે હર્બીવોરસ એનિમલ્સ હોય તો એની લેન્થ કેવી એકદમ શોર્ટ જોવા મળતી સ્મોલ ઇન્ટેસ્ટાઇનની. પરંતુ જે કાર્નિવોરસ એનિમલ્સ હોય તો એના સ્મોલ ઇન્ટેસ્ટાઇન કેવું હોય છે તો હર્બીવોરસ એનિમલના સ્મોલ ઇન્ટેસ્ટાઇનની કમ્પેરિઝનમાં થોડુંક શું જોવા મળે છે તો કે લાર્જ જોવા મળતું હોય છે. ઓકે દેર ઇઝ અ બ્લાઇન્ડ પોકેટ ઓર સિકમ એટ ધ જંકશન ઓફ ધ કોલોન એન્ડ સ્મોલ ઇન્ટેસ્ટાઇન વિચ ઇઝ જનરલી સ્મોલ ઇન કાર્નિવોરસ સ્પીસીસ એન્ડ ક્વાઇટ લોંગ ઇન મેની હર્બીવોરસ. હવે એક બ્લાઇન્ડ પોકેટ લાઇક સ્ટ્રક્ચર જે હોય તે જોવા મળે છે ક્યાં પ્રેઝન હોય છે તો કે કોલોન મીન્સ શું થાય તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇન અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે જંકશન હોય છે ત્યાં એક બ્લાઇન્ડ પોકેટ છે તે પ્રેઝન્સ હોય છે જનરલી સ્મોલ ઇન. હવે આ બ્લાઇન્ડ પોકેટ કેવું હોય છે તો કે કાર્નિવોરસ જે સ્પીસીસ છે તો કાર્નિવોરસ એનિમલ્સ એની અંદર આ પોકેટ છે તે સ્મોલ જોવા મળે છે. પરંતુ જે હર્બીવોરસ એનિમલ્સ છે એની અંદર આ પોકેટ છે તે લાર્જ જોવા મળેલું છે. ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇન ધ ડ્યુઓડેનમ વિચ ઇઝ શોર્ટ બિગિનિંગ ફ્રોમ પાયલોરસ એન્ડ ટર્મિનેટ બિયોન્ડ ધ એન્ટ્રન્સ ઓફ પેનક્રિયાટિક એન્ડ હેપેટિક ડક્ટ. હવે શું હોય છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનનો જે ફર્સ્ટ પાર્ટ છે એનું નામ શું આપેલું છે તો કે ડ્યુઓડેનમ. પછી કયો પાર્ટ છે તો કે જુજેનિયમ અને લાસ્ટમાં કયો જોવા મળે તો કે ઇલિયમ. અને ડ્યુઓડેનમ કેવો પાર્ટ છે એન્ટેરિયર પાર્ટ્સ કેવા છે જુજેનિયમ મિડલ પાર્ટ્સ અને લાસ્ટ કયો ઇલિયમ છે તે પોસ્ટિરિયર પાર્ટ્સ. હવે આપણે કોની વાત કરવાની તો કે ડ્યુઓડેનમની વાત કરવાની છે તો કે ડ્યુઓડેનમ કેવું હોય છે તો એકદમ શોર્ટ હોય છે અને ક્યાં જોવા મળે છે તો કે પાયલોરિક સ્ટમક કમ્પ્લીટ થાય ડાયરેક્ટલી કયો પાર્ટ્સ પ્રેઝન્ટ હોય છે તો કે ડ્યુઓડેનમ પાર્ટ્સ તે પ્રેઝન્ટ હોય છે. અને જ્યાં આ ડ્યુઓડેનમ કમ્પ્લીટ થાય છે મીન્સ કે એનો આખો પાર્ટ પૂરો થાય તે પોર્શન ઉપર શું હોય છે તો કે ત્યાં પેનક્રિયાટિક ડક્ટ અને હિપેટિક ડક્ટનું ઓપનિંગ છે તે જોવા મળતું હોય. કારણ કે આ બે ડક્ટ ક્યાંથી આવતી હશે તો કે પેનક્રિયાટિક ડક્ટ છે તે પેનક્રિયાસમાંથી આવતી હશે અને હિપેટિક ડક્ટ છે તે લિવરમાંથી આવતી હશે. ઓકે અને તે શું સિક્રેશન કરશે તો કે મેની ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે તેનું સિક્રેશન કરશે. એટલે શું થાય તો કે જેઓ પાયલોરસ સ્ટમકમાંથી ફૂડ ડ્યુઓડેનમમાં આવે એટલે પહેલાં જો કદાચ ફૂડ છે તે કમ્પ્લીટ ડાયજેસ્ટ ના થયો હોય તો ફર્સ્ટ શું થશે ડ્યુઓડેનમની અંદર આ બંને ડક ઓપન થતી હશે એટલે તે સમ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રેશન કરશે. પછી ઇન્ટેસ્ટાઇનલ વોલ્સ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રેશન કરશે જેના લીધે ફૂડ શું થાય કમ્પ્લીટ ડાયજેશન થઈ જાય. અને આફ્ટર શું થાય છે તો કે એબ્ઝોર્પ્શન છે તે જોવા મળે તે બાકીના પાર્ટ્સ બે પાર્ટ્સ એની અંદર જોવા મળે કયા તો કે જેને મને ઇલિયમ્સ છે એની અંદર. ઓકે એ પણ આપણે ડિસ્ક્રાઇબ કરીએ. નેક્સ્ટ વાત કરીએ તો શું છે ઇટ હેઝ મેની ફોલ્ડેડ વિલી એન્ડ કન્ટેન બ્રાન્ચિંગ બ્રુનર ગ્લેન્ડ ઇન ધ સબ મ્યુકોસા વિચ સિક્રેટ મ્યુકસ સમ આલ્કલાઇન વોટરી ફ્લુઇડ એન્ડ અ લિટલ એન્ઝાઇમ. હવે શું કરે છે તો કે આ ઇન્ટેસ્ટાઇન્સ છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન એના વોલની વાત કરીએ તો એના વોલ છે તે કેવો હોય છે તો કે એની અંદર મેની વિલી લેગ હેર લેગ સ્ટ્રક્ચર છે તે ફોલ્ડ જોવા મળતા હોય છે. અને બીજું શું હોય છે તો કે બ્રુનર ગ્લેન્ડ છે એની ઘણી બ્રાન્ચિસ જોવા મળતી હોય ને જે ક્યાં હોય તો કે એનું જે સબ મ્યુકોસા છે તે. રેડી તમે એફઆઈની અંદર હિસ્ટોલોજી સ્ટમકની ભણ્યા છો તો એની અંદર પાંચ લેયર્સ પ્રેઝન્ટ હતા. કયા કયા જોવા મળતા ફર્સ્ટ આઉટર લેયર સિરોસા કીધું હતું, સેકન્ડ હતું કયું હતું મસ્ક્યુલરિસ લેયર્સ કીધું હતું, થર્ડ હતું કયું હતું તો કે મસ્ક્યુલરિસ મ્યુકોસા હતું, નેક્સ્ટ કયું હતું તો કે મ્યુકોસાથી આ ટાઈપ્સના લેયર્સ જોવા મળતા હતા. રેડી
તો એની અંદર જે થર્ડ લેયર સબ મ્યુકોસા છે એની અંદર શું હોય તો કે મેની મ્યુકોસ ગ્લેન્ડ છે તે પર, એટલે એનું જેવું સિક્રીશન છે એના ઉપરથી એનું નામ છે મ્યુકોસા, એટલે શું કહે મ્યુકોસનું સિક્રીશન કરે છે. અને બીજું શું કરે તો કે સમ આલ્કલાઇન વોટર ફ્લુઇડ છે તે પણ સિક્રીશન કરે, કારણ કે આપણે જ્યારે સ્ટમકની વાત કરી ત્યારે સ્ટમકમાં કેવું હતું તો કે સ્ટમક છે તે હાઇડ્રોક્લોરિક એસિડનું સિક્રીશન કરતું હતું, એટલે જે શું થયું ત્યાં એસિડિક મીડિયમ બની ગયો છે. હવે જે એસિડિક મીડિયમ છે તેને શું કરવું તો કે આલ્કલાઇન મીડિયમમાં કન્વર્ટ કરવા માટે શું થાય કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર આલ્કલાઇન વોટર ફ્લુઇડ છે તે સિક્રીશન છે, તેથી શું થઈ જાય તો કે આલ્કલાઇન મીડિયમ છે તેમ ફોર્મ થાય છે. અને સમ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે તેનું પણ સિક્રીશન કરે છે, કોણ તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની જે વોલ છે તે. ડિયોડિનિયમ ઓલ્સો પ્રોડ્યુસ ટુ હોર્મોન્સ કોલ્ડ સિક્રેટિન એન્ડ કોલેસિસ્ટોકાઇનિન વિચ સ્ટિમ્યુલેટ ધ પેનક્રિયાસ એન્ડ ગોલ બ્લેડર ટુ લિબરેટ ધેર જ્યુસ. હવે ડિયોડિનિયમ્સ જે પાર્ટ છે એની અંદર બે હોર્મોન્સનું સિક્રીશન થાય છે, કયા કયા હોર્મોન તો કે સિક્રેટિન એન્ડ કોલેસિસ્ટોકાઇનિન. આ બે હોર્મોન્સ છે તે ક્યાંથી તો કે ડિયોડિનિયમમાંથી સિક્રીશન થશે. બાકીના બીજા હોર્મોન્સ ક્યાંથી આવે છે તો કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે તો કે બીજા બધા ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે તે પેનક્રિયાસ અને લીવરમાંથી આવે છે, પરંતુ એ ડાયરેક્ટલી કન્ટિન્યુઅસલી સિક્રીશન થતા નથી એન્ઝાઇમ છે તે, પરંતુ એને શું કરવા પડે તો એને એક્ટિવેટ કરવા તો કે સ્ટિમ્યુલેટ કરવા પડે છે, જેના લીધે શું કરે તો તે ડાયજેસ્ટિવ એન્ઝાઇમનું સિક્રીશન કરે. ક્યારે કે જ્યારે ફૂડ ડાયજેસ્ટિવ ટ્રેકમાં એન્ટર થાય, જ્યારે ફૂડ ડાયજેસ્ટિવ ટ્રેકમાં એન્ટર નહીં હોય ને જો એન્ઝાઇમનું સિક્રીશન થશે તો તે ડાયજેસ્ટિવ વોલને ડાયજેસ્ટ કરી નાખે. એટલા માટે શું કરે છે તો કે એને કંટ્રોલ કરવા પડે છે એન્ઝાઇમ ક્યારે સિક્રીશન કરવા ક્યારે સ્ટોપ કરવા, આ બધી એક કન્ટિન્યુઅસલી આપણા બોડીમાં પ્રોસેસ જોવા મળતી હોય. હવે એન્ઝાઇમનો કંટ્રોલ કોણ કરતા હોય છે તો કોઈ હોર્મોન્સ છે તે, રેડી આ કોમનલી વાત છે. કોઈપણ હોર્મોન્સ છે શું કરે તો કે કોઈપણ એન્ઝાઇમ છે તેને કંટ્રોલ કરવાનું, કારણ રેગ્યુલેટ કરવાનું ક્યારે તેને સિક્રીશન કરવું અને ક્યારે તેને સ્ટોપ કરવું, આ બધી પ્રોસેસ છે તે હોર્મોન્સ દ્વારા થતી હોય. અહીંયા એ જ વસ્તુ સેમ જોવા મળી કે ડિયોડિનિયમ છે એની વોલમાંથી સિક્રેટિન અને કોલેસિસ્ટોકાઇન હોર્મોન્સનું સિક્રીશન થશે, જે શું કરશે તો કે પેનક્રિયાસ અને લીવરને છે તે સ્ટિમ્યુલેટ કરશે. આ બંને હોર્મોન્સ છે જે શું કરે તો કે લીવર છે તે શું કરે બાઇલ જ્યુસનું સિક્રીશન કરે, મીન્સ કે એના અંદર જે ગોલ્ડ બ્લેડર આવેલું એમાં શું થાય તો કે ગોલ્ડ બ્લેડરમાંથી બાઇલ જ્યુસનું સિક્રીશન થાય અને પછી શું થાય તો કે પેનક્રિયાસને પણ સ્ટિમ્યુલેટ કરે, એટલે પેનક્રિયાસમાંથી પેનક્રિયાટિક જ્યુસ છે તે સિક્રીશન થાય છે. ઓકે, એટલે આવી રીતના આ બંને હોર્મોન્સ છે તે શું કરે છે તો કે પેનક્રિયાટિક જ્યુસ અને બાઇલ જ્યુસ છે તેને સિક્રીશન કરવા માટે કંટ્રોલ કરતા હોય છે અને તેને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે. ડક ફ્રોમ ધ ગોલ્ડ બ્લેડર એન્ડ પેનક્રિયાસ ઓપન ઇન ટુ ધ ડિયોડિનિયમ. પછી શું થશે તો કે જે લીવરમાંથી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રીશન થયો છે તે બાય હિપેટિક ડક દ્વારા છે અંદર ઓપન થાય. ડિયોડિનિયમ અને પેનક્રિયાસમાંથી જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રીશન થયો હશે મીન્સ કે પેનક્રિયાટિક જ્યુસ તે કોની અંદર ઓપન થાય છે તો કે ડિયોડિનિયમ અંદર બાય પેનક્રિયાટિક ડક. બિહાઇન્ડ ધ ડિયોડિનિયમ ઇઝ એન ઇલિયમ વિચ ઓનલી ઇન મેમલ્સ ઇઝ ડિફરન્ટિએટેડ ઇન ટુ એન્ટેરિયર સ્મોલર જુજેનિયમ એન્ડ પોસ્ટિરિયર લોંગર ઇલિયમ. હવે શું હોય છે તો કે ડિયોડિનિયમ પછી કયો પાર્ટ તો કે જુનિયમ જોવા મળે ને પછી કયો હોય તો કે લાસ્ટ પોસ્ટિરિયર પાર્ટ છે કયો છે તો કે ઇલિયમ્સ છે તે. હવે મેમલ્સની અંદર શું હોય છે તો કે મેમલ્સની અંદર પર્ટિક્યુલર વાત કરીએ, કારણ કે મેમલ્સની અને બાકીના એનિમલ્સની અંદર બે જ પાર્ટ છે, કયા ડિયોડિનિયમ અને ઇલિયમ્સ છે તે, પરંતુ મેમલ્સ ક્લાસની અંદર ત્રણ પાર્ટ જોવા મળે, ડિયોડિનિયમ જુજેનિયમ અને કયો હોય છે તો કે ઇલિયમ્સ છે તે. એ જ અહીંયા જ કીધું છે તો કે ઇલિયમ્સ પાર્ટ છે તે બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું, એન્ટેરિયર જે સ્મોલ પાર્ટ છે અને જુજેનિયમ કીધું અને પોસ્ટર લોંગ પાર્ટ છે અને ઇલિયમ કહેવામાં આવેલું છે. ઓકે, મેમલ્સની અંદર હવે વાત કરીએ તો અ લાર્જ નંબર ઓફ સ્મોલ ડાયજેસ્ટિવ ગ્લેન્ડ આર પ્રેઝન્ટ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. હવે લાર્જ નંબરમાં ડાયજેસ્ટિવ ગ્લેન્ડ્સ છે તે પ્રેઝન્સ હોય છે કેની અંદર તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર. ધે આર ટ્યુબ્યુલર ગ્લેન્ડ ઓર ક્રિપ્સ ઓફ લિમ્બરકન્સ ફાઉન્ડ થ્રુ ધ એન્ટાયર લેન્થ. ધે સિક્રેટ મ્યુકસ એન્ડ સકસ એન્ટરિકસ વિચ ઇઝ સર્વલર એન્ઝાઇમ. હવે જે આ ટ્યુબ્યુલર ગ્લેન્ડ્સ છે તે શું કરે છે તો કે તેની અંદર લિમ્બરકન્સ છે તેના ક્રિપ્સ પણ પ્રેઝન્સ હોય છે, મીન્સ કે એ ટાઈપ્સના ગ્લેન્ડ્સ તે પ્રેઝન્ટ હોય છે જેની લેન્થ આખા ઇન્ટેસ્ટાઇન્સ જેટલી જોવા મળતી હોય છે અને જે શું સિક્રીશન કરે તો કે મ્યુકસ છે તેનું સિક્રીશન કરશે અને સકસ એન્ટેરિકસ મીન્સ ગુજરાતીમાં કહે તો તમે આંતરરસ એવું કહો છો રેડી, એટલે સકસ એન્ટેરિકસ છે તેનું પણ સિક્રીશન કરે છે કોણ તો લિમ્બરકન્સ ક્રિપ્સ છે તે. ધ લાઇનિંગ ઓફ ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇઝ ફોલ્ડેડ ટુ ફ્રોમ સ્મોલ વિલી વિચ ઇન્ક્રીઝ ધ સરફેસ એરિયા ફોર સિક્રીશન એન્ડ એબ્ઝોર્પ્શન. હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે તેની લાઇનિંગ છે તે કેવી જોવા મળતી હોય છે તો કે એકદમ ફોલ્ડેડ જ હોય છે અને એની અંદર સ્મોલ લાર્જ અમાઉન્ટમાં શું હોય તો કે સ્મોલ વિલી છે તે પ્રેઝન્ટ મીન્સ કે હેરલેક્સ છે તે પ્રેઝન્સ હોય છે અને જે શું કરે છે તો કે એબ્ઝોર્પ્શન અથવા કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ સિક્રીશન આ બંને એરિયા છે તે લાર્જ અમાઉન્ટમાં પ્રોવાઈડ કરે છે. મીન્સ કે આ વિલીને કારણે શું થાય તો કે તે ફૂડમાંથી ડાયરેક્ટલી મીન્સ કે લાર્જ અમાઉન્ટમાં એબ્ઝોર્પ્શન છે તે કરી શકે છે. ધ વિલી આર કવર્ડ ડેન્સલી બાય માઇન્યુટ ફિંગર લાઇક પ્રોજેક્શન કોલ્ડ માઇક્રોવિલી વિચ એસિસ્ટ
इन एब्जॉर्प्शन इन टू ध विली. विली है तो कन्वर्ट माइन्यूट फिंगर लाइक स्ट्रक्चर से अंदर कन्वर्ट थाय शूँ कीधु कि माइक्रोविली कहम एकदम स्मोल जो मैं माइक्रोविली कीधेला है जे शूँ करे तो कि एब्जॉर्प्शन कर विली अंदर आसिस्ट करने काम करे. इन मेमल्स नोड्यूल्स ऑफ लिम्फोइड टिश्यू कॉल्ड पेयर पेचिस आर फाउंड ऑन ध इलियम्स. हम मेमल्स अंदर बात करिए तो शूँ जवाब तो कि लिम्फोइड टिश्यू नोडल्स नोड्यूल्स जवाब कि गाँठ जो स्ट्रक्चर जैसे शूँ क्यूँ पेयर पेचिस कहमेलू है जे इलियमनी अंदर प्रेजेंस हो. ओके हमें नेक्स्ट पार्ट बात करवा है डाइजेस्टिव ट्रैक तो सिक्स पार्ट क्यों है तो कि इट इज नोन एज अ लार्ज इंटेस्टाइन. अत्यारुधी आप कोनी बात करी कि स्मॉल इंटेस्टाइन हम आप कोनी बात करनी है तो कि लार्ज इंटेस्टाइन. लार्ज इंटेस्टाइन हेज अ लार्ज डायमीटर देन द स्मॉल इंटेस्टाइन. इट इज जनरली शॉर्ट इन फिशीज एम्फीबियन रेप्टाइल्स बर्ड्स बट इन मेमल्स इट इज लॉन्ग. ओके हम लार्ज इंटेस्टाइन शूँ काम कीधु कारण कि डायमीटर से लार्ज जवाब मे क्या करता स्मॉल इंटेस्टाइन करते अपने नाम शूँ आप दीदू लार्ज इंटेस्टाइन है. पची ई शोर्ट हो तो कि फिश क्लास है एनिमल्स एर एम्फीबियन क्लास एनिमल्स एर एम्फीबिया क्लास रेप्टाइल्स क्लास एनिमल्स एर पीछे बर्ड्स अथवा के ऑल बर्ड्स एर लार्ज इंटेस्टाइन एकदम स्मोट जॉर्ट जवाब परंतु मेमल क्लास एनिमल्स एर लार्ज इंटेस्टाइन केव तो कि लॉन्ग जवाब. इन लोअर फ्रॉम द लार्ज इंटेस्टाइन फ्रॉम अ रेक्टम बट इन टेट्रापोडा इट हेज अ कोलोन एंड टर्मिनल रेक्टम. हमें शूँ कीधु तो कि लोअर फॉर्म जो लोअर फॉर्म एनिमल्स एनी अंदर कहे तो लार्ज इंटेस्टाइन शूँ फॉर्म करे तो कि रेक्टम से डेवलप करे परंतु टेट्रापोडा अंदर कहे तो कोलोन लार्ज इंटेस्टाइन शूँ कहमें कोलम कहमें कोलम टर्मिनल पार्ट्स त्या शूँ जवाब मे रेक्टम से जवालू है. इन मोस्ट स्पीसीज एंड एम्फीबियन अंदर बात करिए तो ध टर्मिनल पार्ट ऑफ द रेक्टम लीड इन टू क्लोएका फॉर्म बाय ध प्रोक्टोडियम. क्लोएका फर्स्ट पार्ट है रेडी प्रोक्टोडियम है तो शूँ क्यूँ तो कि मोटा भागनी फिशीस और एम्फीबिया क्लास एनिमल्स है एना जे लार्ज इंटेस्टाइन टर्मिनल पार्ट है त्या शूँ प्रेजेंट हो तो कि रेक्टम प्रेजेंट हो शूँ करे तो कि टर्मिनल पार्ट ऑफ द रेक्टम लीड इन टू तो क्या जवा मेलू तो कि क्लोएका अंदर फॉर्म थेलू क्या तो कि प्रोक्टोडियम अंदर. द रेक्टम एक्सटीरियर डक्ट एंड जेनाइटल डक्ट ओपन इन टू ध क्लोएका एंड इट ओपन ध एक्सटीरियर बाय अ क्लोएकल एपर्चर्स. હવે ડાયજેસ્ટિવ ટ્રેકમાંથી કહ્યું તો કે રેક્ટમ ઓપન થતું હોય છે પછી એક્સિટરી ડક્ટ્સ પણ ઓપન થતી હોય કે નહીં ક્લોએકાની અંદર પછી જનાઇટલ ડક્ટ પણ ક્લોએકાની અંદર ઓપન થતી હોય એટલે આ ઘણી બધી ડક્ટ છે તે ઓપન કેની અંદર જોવા મળે ક્લોએકાની અંદર અને જે શું કરે છે તો કે ઓપન ટુ ધ એક્સટીરિયર બાય ક્લોએકલ એપર્ચર્સ. ક્લોએકલ એપર્સ દ્વારા તે બહારની તરફ પણ ઓપન થતું કોણ તો ક્લોએકા છે તે. બટ ઇન મેની બોની ફિશીસ એન્ડ ઓલ એન મેમલ્સ એક્સેપ્ટ મોનોટ્રીમેટ્સ. મોનોટ્રીમેટ સિવાયને આપણે વાત કરી મોનોટ્રીમેટમાં કયા એનિમલ્સ ઇન્ક્લુડ કરેલા છે અને કેવા એનિમલ એના કેરેક્ટર્સ પણ આપણે જોયા. ઓકે ને તો એ ટાઈપ્સના જે એનિમલ્સ છે એના સિવાયના બાકીના બધી બોનીફિશ અને બધા મેમલ્સ એનિમલ્સ છે એની અંદર ધ રેક્ટમ એન્ડ યુરિનોજેનાઇટલ ડક્ટ હેવ અ સેપરેટ ઓપનિંગ ટુ ધ એક્સટેરિયર. ધ ઓપનિંગ ઓફ ધ ફોર્મર ઇઝ એન એનસ. ઓકે હવે બોનીફિશિસ અને ઓલ મેમલ્સ ક્લાસના મોનોટ્રીમેટા સિવાયના એની અંદર રેક્ટમ અને ઇરિનોજેનાઇટલ ડક્ટ છે તે બંને સેપરેટ ઓપનિંગ જોવા મળતા હોય છે. ક્લોએકાની અંદર બધા ઓપન થતા નથી. ઇરિનોજેનાઇટલ ડક્ટ ઇરિનોજેનાઇટલ ડક્ટ કોને કહેવામાં આવે છે કે એક્સિટરી ડક્ટ અને જેનાઇટલ ડક્ટ બે કમ્બાઈન થઈને જે બને એને આપણે શું કહીએ છીએ તો કે ઇરિનોજેનાઇટલ ડક્ટ કહેવામાં આવેલું છે. એટલે એની અંદર રેક્ટમ અને ઇરિનોજેનાઇટલ ડક્ટના ઓપનિંગ છે તે મીન્સ કે બંને ક્લોએકાની અંદર ઓપન નહીં થાય પરંતુ સેપરેટલી ઓપન થશે એક્સટેરિયર તરફ અને ઓપનિંગ ફ્રોમ ધ ફોર્મર ઇન ઇઝ એન એનસ. રેક્ટમ ડાયરેક્ટલી કોની અંદર ઓપન થશે તો કે એનએસ દ્વારા બહાર એક્સટર તરફ ઓપનિંગ જોવા મળતું હોય છે. રેક્ટમ ઓફ મેમલ્સ ઇઝ નોટ હોમોલોગસ વિથ ધ રેક્ટમ ઓફ વર્ટિબ્રેડ સિન્સ ઇન મેમલ્સ ઇટ ઇઝ ડિરાઇવડ બાય પાર્ટીનોનિંગ ઓફ એમ્બ્રિયોનિક ક્લોએકા. હવે જે મેમલ્સનું રેક્ટમ છે તે કેવું હોય છે તો કે હોમોલોગસ જોવા મળતું નથી. સાથે શું હોય તો કે વર્ટિબ્રેટનું જે રેક્ટમ છે એ ટાઈપ્સનું જોવા મળે છે. મેમલ્સની અંદર કહીએ તો શું હોય છે તો કે એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ દરમિયાન જ ક્લોએકા છે તે ડેવલપ થયેલું જોવા મળતું હોય છે. ઇન મોસ્ટ વર્ટિબ્રેટ એમ્બ્રિયોઝ ધેર ઇઝ અ પોસ્ટલ ગટ એઝ એન એક્સટેન્શન ઓફ ધ ઇન્ટેસ્ટાઇન ઇન ટુ ધ ટેલ બટ ઇટ ડિસએપીયર લેટર. મોટાભાગના જે વર્ટિબ્રેટના એમ્બ્રિયો છે એની અંદર શું હોય છે તો કે પોસ્ટલ ગટ છે તે પ્રેઝન્ટ હોય છે અને શું હોય તો એક્સટેન્શન ક્યાં સુધી લંબાયેલો જોવા મળતો કે એના ઇન્ટેસ્ટાઇનથી લઈને એના ટેલ પોર્શન સુધી તે જોવા મળતો હોય બટ ઇટ ડિસએપીયર લેટર. એ પછી શું થઈ જાય તો કે ડિસએપીયર થઈ જાય છે. ઇન ઇલાસ્મો બ્રાન્ચ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન બિયર અ પેર ઓફ રેક્ટલ ગ્લેન્ડ વિચ સિક્રેટ મ્યુકસ એન્ડ સોડિયમ ક્લોરાઇડ. હવે શું કરે તો કે ઇલાસ્મો બ્રાન્ચ જે ફિશ છે એની અંદર લાર્જ ઇન્ટેસ્ટાઇન કેવું જોવા મળે છે તો કે ધે ફોર્મ ઓર રેક્ટલ ગ્લેન્ડ જે શું ફોર્મ કરે છે કે રેક્ટલ ગ્લેન્ડ છે તે ફોર્મ કરે છે અને જે શેનું સિક્રેશન કરે છે તો કે મ્યુકસ અને સોડિયમ ક્લોરાઇડ છે તેનું સિક્રેશન કરશે. ઓકે હવે નેક્સ્ટ વાત કરીએ તો ઇન એમનિયોર્સ ધેર ઇઝ એના ઇલિયોકોલિક વાલ્વ એટ ધ જંકશન ઓફ સ્મોલ અને લાર્જ ઇન્ટેસ્ટાઇન વિચ ઇઝ એબ્સન્ટ ઇન ફિશીસ.
હવે એમનિયોટ્સ એનિમલ્સની અંદર વાત કરીએ તો કે ઇલિયોકોલિક વાલ એટલે ક્યાં, તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન જ્યાં જંકશન જોવા મળ્યું ત્યાં કયો વાલ પ્રેઝન્ટ, કયો ઇલિયોકોલિક, કારણ કે ઇલિયમનો પાર્ટ્સ ને બીજો કયો કોલનનો પાર્ટ્સ એટલે બંને કમ્બાઈ થઈને શું કીધું ઇલિયોકોલિક વાલ છે તે પ્રેઝન્ટ હોય છે, ને જે શું તો કે ફિશની અંદર આ ટાઈપનો વાલ છે તે એબસન્સ જોવા મળેલો છે. ઇટ પ્રિવેન્ટ બેક્ટેરિયા ટુ એન્ટર ઇન્ટુ ઇલિયમ ફ્રોમ કોલન, જે શું કામ કરે છે તો કે ઇલિયમમાંથી જે બેક્ટેરિયા હોય તે કોલોની અંદર એન્ટર થવા દેતો નથી. ઇન એમનિયોટ્સ ફ્રોમ ધીસ જંકશન અરાઇઝ એન ઇલિયોકોલિક સિકમ વિચ ઇઝ ટુ ઇન બર્ડ્સ. હવે ઇન એમનિયોટ્સની અંદર વાત કરીએ તો કે જ્યાં ઇલિયોકોલિક સિકમ જોવા મળે છે મીન્સ કે આ જે જંકશન હોય છે ત્યાં શું પ્રેઝન હોય છે તો કે ઇલિયોકોલિક સિકમ પ્રેઝન હોય છે અને ટુ ઇલિયોકોલિક સિકમ પ્રેઝન ઇન ધ બર્ડ્સ. ઇટ કન્ટેન્સ સેલ્યુલોઝ ડાયજેસ્ટિવ બેક્ટેરિયા, ઇટ ઇઝ વેરી લોંગ ઇન હર્બીવોરસ મેમલ્સ રેબિટ હોર્સ કાવ એક્સેટ્રા. હવે શું હોય છે તો કે આ જે ઇલિયોકોલિક સિકમ છે તે એકદમ લોંગ જોવા મળેલા છે અને જે શું ધરાવે છે તો કે ઇટ કન્ટેન સેલ્યુલોઝ ડાયજેસ્ટિંગ બેક્ટેરિયા. રેડી, તો શું કરે છે એની અંદર જે બેક્ટેરિયા આવેલા હોય તે સેલ્યુલોઝને ડાયજેશન કરવામાં હેલ્પ કરે છે અને હર્બીવોરસ એનિમલ્સ હોય છે જો કે હર્બીવોરસ જે મેમલ્સ એની અંદર લોંગ જોવા મળે છે. કોણ? તો કે ઇલિયોકોલિક સિકમ છે તે. ફોર એક્ઝામ્પલ કયા? તો કે રેબિટ છે, હોર છે, કાઉ છે, આ બધા કેવા? તો હર્બીવોરસ એનિમલ્સ. એની અંદર ઇલિયોકોલિક સિકમ કેવા હોય છે? તો કે લાર્જ હોય છે. ઇન પ્રિમેટ્સ પ્રાઇમેટ સિકમ ઇઝ સ્મોલ હેવિંગ અ વેસ્ટિજિયલ વર્મીફોરસ એપેન્ડિક્સ. પ્રાઇમેટ્સની અંદર વાત કરીએ, એમાં પ્રાઇમેટ્સ જેની મેમોસ છે એની અંદર, તો એની અંદર સિકમ છે તે એકદમ સ્મોલ જોવા મળતું હોય તો કે વેસ્ટિજિયલ વર્મી ફોર્મ તરીકે જોવા મળતું હોય છે, એને આપણે શું કહે છે એપેન્ડિક્સ એવું કહેવામાં આવેલું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ શું, અહીંયા આખું તમારું ડાયજેસ્ટિવ ટ્રેક છે તે કમ્પ્લીટ થઈ જાય છે. ક્યાં સુધી? કે માઉથથી લઈને એના લાર્જ ઇન્ટેસ્ટાઇન સુધી. ઓકે, આ બધા પાર્ટ છે તે આપણે પહેલાં બે લેક્ચર્સ અને અત્યાર સુધીમાં આપણે બધા પાર્ટ છે તે કમ્પ્લીટ કરીએ. હવે આપણે કોની વાત કરવાની? તો કે એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ કહીએ તો કે લીવર અને પેનક્રિયાસ. આપણે કીધું ને કે ડ્યુઓડિનિયમમાં પેનક્રિયાટિક ડક્ટ અને હિપેટિક ડક્ટ છે તે ઓપન થાય છે. તે ડાયજેસ્ટિવ ટ્રેક મીન્સ કે આ બંને ઓર્ગન કહે તો કે લીવર અને પેનક્રિયાસ તે ડાયજેસ્ટિવ ટ્રેકમાં પ્રેઝન્ટ નથી તો પણ છતાં તે શું કહે છે? તો કે ફૂડના ડાયજેશનમાં તે હેલ્પ કરે છે, એટલે આપણે એને શું કહે છે? તો કે એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ છે તે કહેવામાં આવેલું છે. ફર્સ્ટ ગ્લેન્ડ ઇઝ નોન એઝ અ લીવર. ના, વી વિલ એક્સપ્લેન. ધ લીવર અરાઇઝ એઝ અ સિંગલ ઓર ડબલ આઉટગ્રોથ ફ્રોમ ધ વેન્ટ્રલ વોલ ઓફ ધ એમ્બ્રિયોનિક આર્કેન્ટેરોન્સ. ઓકે, હવે લીવર છે તે ક્યાંથી ડેવલપ થયેલું હોય છે? તો કે સિંગલ અને ડબલ આઉટગ્રોથ, એક સિંગલ લોબમાં જોવા મળતું. તો કે ડબલ લોબમાં લીવર છે તે પ્રેઝન્સ હોય છે અને ક્યાં ડેવલપ થાય છે? તો કે એમ્બ્રિયોનિક દરમિયાન એની આર્કેન્ટેરોન કેવિટી છે એની વેન્ટ્રલ સરફેસ ઉપરથી તે ડેવલપ થાય છે. ધીસ ઇઝ આઉટગ્રોથ ફ્રોમ અ હોલો હિપેટિક ડાયવેટિક્યુલમ વિચ સૂન ધ ડિફરન્શિએટેડ ઇન ટુ એન્ટેરિયર પાર્ટ્સ વિચ પ્રોલિફિરેટેડ ટુ બીકમ ધ લીવર એન્ડ ઇટ્સ બાઇલ ડક્ટ એન્ડ પોસ્ટિરિયર પાર્ટ વિચ ગીવ રાઇઝ ટુ ગોલબ્લેડર એન્ડ સિસ્ટિક ડક્ટ. હવે શું થાય છે? તો કે તે જે ડેવલપ થાય છે તે હોલો હિપેટિક ડાયવર્ટિક્યુલમ્સ કહેવામાં આવેલું છે, અને જે શું કરે તો કે બે પાર્ટ્સની અંદર ડિફરન્શિએશન જોવા મળેલું છે. જો એન્ટેરિયર પાર્ટ છે તેનું પ્રોલિફિકેશન થઈને શું બને છે? તો કે લીવર અને બાઇલ ડક્ટ છે તે ફોર્મ થાય, અને જે પોસ્ટિરિયર પાર્ટ છે કોનો? તો હિપેટિક ડાયવર્ટિક્યુલમનો, એમાંથી શું ડેવલપ થાય છે? તો કે ગોલ બ્લેડર એન્ડ સિસ્ટિક ડક્ટ છે તે ઓપન થાય, સોરી ડેવલપ થાય છે. તો બાઇલ ડક્ટ જોઈન ટુ ફ્રોમ અ હિપેટિક ડક્ટ વિચ યુનાઇટેડ વિથ ધ સિસ્ટિક ડક્ટ ટુ ફોર્મ અ કોમન બાઇલ ડક્ટ ઓર ડક્ટસ કોલેડિકસ. હવે જે બાઇલ ડક્ટ છે તે કોની સાથે જોઈન થાય? તો કે હિપેટિક ડક્ટ સાથે જોઈન થઈ જાય છે, અને એક યુનાઇટેડ બંને કમ્બાઈન થઈને એક જે ડક્ટ ફોર્મ કરે એને શું કીધું? તો કે સિસ્ટિક ડક્ટ કહેવામાં આવેલું છે, જેને આપણે શું કહીએ છીએ કોમન બાઇલ ડક્ટ કહે છે. તો કે ડક્ટસ કોલેડિકસ કહેવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ કહીએ તો શું? કે ધ રિજિયન ઓફ ધ આર્કેન્ટેરોન ફ્રોમ વિચ ધ લીવર અરાઇઝ બીકમ ધ ડ્યુઓડિનિયમ. હવે જે આર્કેન્ટેરોનના રિજિયન છે તે શું ડેવલપ કરે? તો કે લીવર પણ ડેવલપ કરે છે, ને સાથે શું પણ ડેવલપ કરે? તો કે ડ્યુઓડિનિયમ છે તેને પણ ડેવલપ કરે છે. ધ લીવર ઇઝ ધ લાર્જેસ્ટ લોબેડ ગ્લેન્ડ ઇન ધ બોડી સસ્પેન્ડેડ બાય ડબલ લેયર ઓફ પેરિટોનિયમ ફ્રોમ ધ ટ્રાન્સવર્સ સેપ્ટમ ઓર ઇટ્સ રિપ્રેઝેન્ટેટિવ. હવે જે લીવર છે તે એક લાર્જ લોબ લાઇક ગ્લેન્ડ છે બોડીની અંદર, અને જે શું છે? તો કે ડબલ લેયર્સ એની સરાઉન્ડિંગમાં કવર થયેલું કયું હોય? તો કે પેરિટોનિયમનું ડબલ લેયર્સ જોવા મળે છે, ને એક ટ્રાન્સવર્સ સેપ્ટમ્સ પણ પ્રેઝન્સ હોય છે. અ ગોલ બ્લેડર ઇઝ ફોર સ્ટોરેજ ઓફ બાઇલ સિક્રિટ બાય ધ હિપેટિક સેલ લીઝ અ ઇન ધ લીવર ડ્રેન ઇન ટુ ધ ડ્યુઓડિનિયમ થ્રુ કોમન બાઇલ ડક્ટ ફોર્મ બાય ધ યુનિયન ઓફ સિસ્ટિક ડક્ટ એન્ડ હિપેટિક ડક્ટ. હવે શું થાય છે અહીંયા? તો કે ગોલ બ્લેડર છે તે શું કરે? તો કે બાઇલ છે તેને સ્ટોર કરવાનું કામ કરે છે, ને જે આ બાઇલ કેથી સિક્રેશન થયું હોય? તો કે લીવરના જે સેલ્સ હોય છે મીન્સ કે એને હિપેટિક સેલ કહેવામાં આવેલા છે. રેડી, એટલે હિપેટિક વર્ડ આવે એટલે કોના માટે યુઝ થાય? ઓલવેઝ લીવર માટે યુઝ થતો હોય છે, એટલે યાદ રાખવાનું કે હિપેટિક એટલે લીવરનું જ કહેવામાં આવેલી હોય, એની જ વાત થઈ હોય. ઓકે, તો હિપેટિક સેલ છે તે લાર્જ અમાઉન્ટ ઓફ બાઇલ છે તેનું સિક્રેશન કરે છે. બાઇલ છે ડાયરેક્ટલી ડ્યુઓડિનિયમમાં ઓપન થતો નથી,
મીન્સ કે એ સેલ્સ તે કન્ટિન્યુઅસલી બાઇલનું છે તે સિક્રીશન કરતા હોય છે, બાઇલ જ્યુસ છે તેનું. પરંતુ શું કરે તો કે આ જે સિક્રીટ થયેલો બાઇલ છે તે કેની અંદર સ્ટોર થાય, ગોલ્ડ બ્લેડરની અંદર. ને જ્યારે ડીઓડીનીમાં ફૂડ આવશે ત્યારે ગોલ્ડ બ્લેડર શું કરે છે તો કે આ બાઇલ જ્યુસ છે તેને રિલીઝ કરે છે, અને પછી શું કોમન બાઇલ ડક્ટ દ્વારા ડીઓડીનની અંદર ઓપન થાય છે, જે એની અંદર શું હોય તો કે બાઇલ જ્યુસ છે તે પ્રેઝન્સ હોય છે. ઓકે, આ રીતના આખું એની સિસ્ટમ છે તે જોવા મળેલી હોય છે. હવે કોમન બાઇલ ડક્ટ છે તે શેની બનેલી હોય છે તો કે યુનિયન ઓફ ધ સિસ્ટિક ડક્ટ એન્ડ હિપેટિક ડક્ટ. અ ગોલ્ડ બ્લેડર ઇઝ નોટ ઇન્ડિસ્પેન્ડિયલ એન્ડ ઇઝ લેકિંગ ઇન મેની બર્ડ્સ એન્ડ મેમલ્સ. હવે ગોલ્ડ બ્લેડર છે તે ડિપેન્ડ નથી, તે લીવરનો એક ભાગ છે, રાઈટ, લીવરની અંદર આવેલું છે. પરંતુ ઘણા બધા બર્ડ્સ અને મેમલ્સ ક્લાસના એનિમલ્સ છે એની અંદર આ એબ્સન્સ જોવા મળે. કોણ? ગોલ્ડ બ્લેડર્સ છે તે. નેક્સ્ટ કહે તો અ લીવર ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ વર્ટિબ્રેટ ઇન સાયક્લોસ્ટોમા. ઇટ ઇઝ સ્મોલ સિંગલ લોબ્ડ લેમ્પ્રી એન્ડ ધ ટુ લોબ્ડ ઇન હગફિશ. હવે ફિશની અંદર વાત કરીએ તો કે મીન્સ કે સાયક્લોસ્ટોમાની અંદર વાત કરીએ તો લીવર છે તે એની અંદર એકદમ સ્મોલ હોય છે ને, કે સિંગલ લોબ ધરાવે છે લેમ્પ્રીની અંદર, અને હકફિશ છે એની અંદર ટુ લોબ જોવા મળેલા છે, અને ઓલ વર્ટિબ્રેટ્સ એની અંદર લીવર છે તે પ્રેઝન્સ હોય છે. ઇટ ઇઝ બાયલોબ્ડ ઇન ઇલાસ્મોબ્રાન્સ, ટુ ઓર થ્રી લોબ્ડ ઇન બોનીફિશિસ, એમ્ફીબિયન, રેપ્ટાઇલ્સ એન્ડ બર્ડ્સ, એન્ડ મેની લોબ્ડ ઇન મેમલ્સ. હવે બે લોબ્સ કેની અંદર બીજા જોવા મળે તો કે ઇલાસ્મોબ્રાન્સની જે ફિશ છે એની અંદર પણ બે લોબના લીવર જોવા મળેલા છે. પછી બે અથવા તો કે ત્રણ લોબ્સ ને કહીને તો કે બોનીફિશિસ છે એની અંદર બે અથવા તો બે કરતાં વધારે લોકો ત્રણ જેટલા લોબ છે તે પ્રેઝન્સ હોય છે. બોનીફિશિસ, એમ્ફીબિયા, રેપ્ટાઇલ્સ, બર્ડ્સ આ બધાની અંદર બે અથવા તો કે ત્રણ લોબ્સ છે તે જોવા મળે લીવરના, પરંતુ મેની લોબ્સ પ્રેઝન્ટ ઇન ધ મેમલ ક્લાસ એનિમલ્સ. લીવર ઇઝ લોંગ, નેરો એન્ડ સિલિન્ડ્રિકલ ઇન ફિશિસ, યુરોડેલ એન્ડ સ્નેક્સ. ઓકે, લીવર છે તે કેવું હોય તો કે લોંગ જોવા મળે છે, એકદમ નેરો હોય છે, અને સિલિન્ડ્રિકલ શેપનું ફિશિસની અંદર પ્રેઝન્સ હોય છે, અથવા કે યુરોડેલા એનિમલ્સ. યુરોડેલા એનિમલ્સ કોને કહેવામાં આવેલું છે તો કે જેને એનિમલ્સની અંદર ટેલ અને એના કહીએ તો કે લેગ બંને પ્રેઝન્સ હોય, આપણે શું કહીએ તો કે યુરોડેલ્સ એનિમલ્સ કહેવામાં આવેલું છે. એન્ડ સ્નેકની અંદર આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે છે. ઇટ ઇઝ શોર્ટ, બ્રોડ એન્ડ ફ્લેટેન્ડ ઇન બર્ડ્સ એન્ડ મેમલ્સ. અ ગોલ્ડ બ્લેડર એન્ડ બાઇલ ડક્ટ આર પ્રેઝન્ટ ઇન લાર્વલ સાયક્લોસ્ટોમા, બટ ધે આર એબ્સન્ટ ઇન ધ એડલ્ટ. હવે બર્ડ્સ અને મેમલ્સ અંદર વાત કરીએ, અહીંયા તો આપણે શું એમ્ફીબિયન અને રેપ્ટાઇલ્સ, યુરોડેલા એટલે એમ્ફીબિયન ઇન્ક્લુડ કર્યું, સ્નેક એટલે રેપ્ટાઇલ્સનું પણ કહી દીધું. હવે કોણ નહીં તો કે બર્ડ્સ અને મેમલ્સની અંદર કહીએ તો એની અંદર લીવર કેવું હોય છે તો એકદમ શોર્ટ હોય છે, બ્રોડ જોવા મળે છે, અને એકદમ કેવું હોય છે તો કે ફ્લેટ સ્ટ્રક્ચર જોવા મળે છે. હવે ગોલ્ડ બ્લેડર છે એન્ડ બાઇલ ડક્ટ છે તે બંને પ્રેઝન્સ હોય છે કેની અંદર કે બર્ડ્સ અને મેમલ્સની અંદર, અને જે લાર્વલ સાયક્લોસ્ટોમા, બટ ધે આર એબ્સન્ટ ઇન ધ એડલ્ટ. જે લાર્વલ સાયક્લોસ્ટોમા છે એની અંદર પણ શું પ્રેઝન્ટ, ગોલ્ડ બ્લેડર અને બાઇલ ડક્ટ છે તે પ્રેઝન્સ હોય છે, પરંતુ એના એડલ્ટ સ્ટેજની અંદર તે એબ્સન્ટ જોવા મળે છે. કોણ? તો કે સાયક્લોસ્ટોમાનું જો એડલ્ટ સ્ટેજ આવે ને. ફિશિસ, એમ્ફીબિયન એન્ડ રેપ્ટાઇલ્સ જનરલી હેવ અ ગોલ્ડ બ્લેડર, બટ ઇટ ઇઝ લેકિંગ ઇન મેની બર્ડ્સ. ફિશ છે, પછી એમ્ફીબિયા છે, રેપ્ટાઇલ્સ છે, એની અંદર ગોલ્ડ બ્લેડર પ્રેઝન્સ હોય છે, પરંતુ જે બર્ડ્સ છે એની અંદર ગોલ્ડ બ્લેડર છે તે એબ્સન્સ જોવા મળેલું છે. ઓકે, નેક્સ્ટ કહીએ તો મોસ્ટ મેમલ્સ હેવ અ ગોલ્ડ બ્લેડર, બટ ઇટ ઇઝ એબ્સન્ટ ઇન સિટેશિયન એન્ડ એન્ગ્યુલેટ્સ. હવે મોટાભાગના મેમલ્સ એનિમલ્સ એની અંદર ગોલ્ડ બ્લેડર છે તે પ્રેઝન્સ હોય છે, પરંતુ સિટેશિયન અને એન્ગ્યુલેટ્સ એનિમલ્સ છે એની અંદર શું છે તો ગોલ્ડ બ્લેડર છે તે એબ્સન્સ જોવા મળેલા છે. ધ લીવર સિક્રીટ અ વોટરી આલ્કલાઇન બાઇલ, બટ હેવ નો એન્ઝાઇમ. ઇટ ન્યુટ્રીલાઇઝ ધ એસિડિક ઓફ ફૂડ એન્ટરિંગ ધ ડિયોડિનિયમ. ઇટ એડ ઇન ધ ડાયજેસ્ટ ઓફ ફેટ્સ. હવે લીવર જે શું કરે સિક્રીશન તો કે બાઇલ જે શું સિક્રીશન કરે છે એની અંદર શું હોય તો કે આલ્કલાઇન વોટર ફ્લુઇડ છે તે પ્રેઝન્સ હોય છે, અને બીજું હોય કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ છે તે પ્રેઝન્સ હોય છે. હવે જે આલ્કલાઇન વોટર ફ્લુઇડ હોય છે જે શું કરે છે તો કે સ્ટમકમાંથી જે એસિડિક ફૂડ આવેલું હોય તેને શું કરે, આલ્કલાઇન કરે છે ડ્યુઓડિનમની અંદર, અને બીજું શું કરે છે તો કે તે ફેટને રિલેટેડ, ફેટને ડાયજેસ્ટેડ કરતાં, લિપિડને ડાયજેસ્ટ કરતાં લાઇપેજ એન્ઝાઇમ છે તે પ્રેઝન્સ હોય છે કેની અંદર તો કે બાઇલ જ્યુસની અંદર, જે શું કરે છે ફેટ છે તેને ડાયજેશન કરીને શું બને તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે તે ફોર્મ કરે છે. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ ઓફ લીવર, ગોલ્ડ બ્લેડર એન્ડ પેનક્રિયાસ. એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ આપેલું છે કોનું તો કે લીવરનું, ગોલ્ડ બ્લેડર એન્ડ પેનક્રિયાસ. હવે અહીંયા શું જોવા મળે છે તો કે આ પેનક્રિયાટિક બર્ડ્સ છે તે પ્રેઝન્ટ, આ વેન્ટ્રલ પેન્ટ્રી, આ ડોર્સલ છે વેન્ટ્રિયાટિક બર્ડ, અને આ કયા છે વેન્ટ્રલ પેન્ટ્રિયાટિક બર્ડ છે તે પ્રેઝન્ટ. આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર પેનક્રિયાસ વિશે વાત કરશું. આપણે આ સ્લાઇડમાં શું જોઈએ તો કે એના લીવર્સ વિશે વાત કરતો. આ જે છે એ શું છે તો કે એનો આખો ડાયજેસ્ટિવ ટ્રેક છે. આ સ્ટમક પાર્ટ છે, ના કયો પાર્ટ છે એનો, ડીઓડીએમ. અહીંયા શું પ્રેઝન્ટ હોય તો કે લીવર પ્રેઝન્ટ, અહીંયા શું પ્રેઝન્ટ તો કે એનું પેનક્રિયાસ પ્રેઝન્ટ છે. ઓકે, તો અહીંયા ઇસોફેગસ, સ્ટમક, પછી શું હોય તો કે ડીઓડીએમ થઈ ગયું. લીવરની અંદર વાત કરતો શું હોય તો કે આ લીવર બર્ડ્સ
જોવા મળે છે. આ જે સ્ટ્રક્ચર છે એ શું છે, તેનું લિવર બડ છે. એની અંદર થ્રી હિપેટિક ડક છે તે પ્રેઝન્ટ હોય છે. અને અહીંયા કઈ છે તો કે સિસ્ટિક ડક. લિવરમાંથી જે ડક ડેવલપ થાય કઈ હિપેટિક ડક કીધી, અને ગોલ બ્લેડરમાં છે તે ડક ડેવલપ થઈને કઈ દીધી સિસ્ટિક ડક. એટલે આ બે કમ્બાઈન થઈને કઈ ડક બનાવે તો કોમન ડક બને. ઓકે, તો અહીંયા શું કીધું, કોમન બાઇલ ડક કીધું. પછી અહીંયા કીધું ડક ઓફ રિસનિંગ, અને જે કઈની અંદર ઓપન થશે તો કે ડીઓડીનની અંદર ઓપન થતી જોવા મળે છે. અહીંયા ઓપન થાય છે ને કઈ, આ જો ડક ઓફ સાલ્ટોની મીન્સ કે ડક્ટ ઓફ પેનક્રિયાટિક ડક, આ જો ઓપન થાય છે ડીઓડીનની અંદર. ના અહીંયા કઈ તો કે કોમન બાઇલ ડક છે તે ઓપન થતી જોવા મળે છે. એટલે આ ટાઈપ્સનું આખું સ્ટ્રક્ચર જોવા મળે છે એના એમ્બ્રિયોની દરમિયાન. ઓકે, હવે નેક્સ્ટ સેકન્ડ આપણે એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડની વાત કરું. ઇટ ઇઝ નોન એઝ અ પેનક્રિયાસ, ઇટ ઇઝ અ લાસ્ટ ગ્લેન્ડ ઓફ ધ ડાયજેસ્ટિવ ઓર્ગન્સ ઓર ધ એસેસરી ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. પેનક્રિયાસ ઇઝ ફોર્મડ ફ્રોમ ધ એન્ડોડર્મ ઓફ ધ એમ્બ્રિયોનિક આર્કેન્ટેરોન્સ. હવે એમ્બ્રિયો દરમિયાન જે આર્કેન્ટેરોન કેવિટી છે એના એન્ડોડર્મમાંથી શું ફોર્મ થાય તો કે પેનક્રિયાસ તે ડેવલપ થયેલું છે. અ સિંગલ ડોર્ઝલ ડાયવેટિક્યુલમ ફ્રોમ એમ્બ્રિયોનિક ડિઓડિનિયમ એન્ડ વન ઓર ટુ વેન્ટ્રલ આઉટગ્રોથ ફ્રોમ ધ લિવર ફ્રોમ પેનક્રિયાટિક ડાયવેટિક્યુલમ. હવે શું કરે છે તો કે ડોર્ઝલ ડાયવેટિક્યુલમ, એક સિંગલ ડોર્ઝલ ડાયવેટિક્યુલમ છે એમ્બ્રિયોનિક ડિઓડિનિયમ એમ્બ્રિયોનિક અંદર, જે શું ડેવલપ કરતો કે એમ્બ્રિયોનિક ડિઓડિનિયમ છે તે ડેવલપ કરે છે, ને વન ઓર ટુ એક અથવા બે વેન્ટ્રલ આઉટગ્રોથ પણ ડેવલપ કરે છે, જેને શું કહેવામાં આવતું, જેમાંથી શું ડેવલપ થાય તો કે લિવર છે તે કેમાંથી ડેવલપ થયેલું તો કે પેનક્રિયાટિક ડાયવેટિક્યુલમ છે એમાંથી ડેવલપ થયેલું જોવા મળે છે. ધ પ્રોક્સિમલ પાર્ટ ઓફ ડાયવેટિક્યુલમ ફ્રોમ પેનક્રિયાટિક ડક્ટ, બટ ધીસ ડક્ટ અંડર ગો રિડક્શન ઓર ફ્યુઝન સો ધેટ ઓનલી વન ઓર ટુ પેનક્રિયાટિક ડક્ટ રિમેન ઇન ધ એડલ્ટ. ધે ઓપન ઇન ટુ ધ ડિઓડિનિયમ આઈધર સેપરેટલી ઓર આફ્ટર યુનાઇટિંગ વિથ ધ કોમન બાઇલ ડક્ટ. હવે શું થાય તો કે પ્રોક્સિમલ પાર્ટ છે ડાયવેટિક્યુલમનો છે, જે શું તો કે પેનક્રિયાટિક ડક્ટમાંથી પેનક્રિયાટિક ડક છે તે ડેવલપ કરે છે, પરંતુ આ ડક છે તે શું કરે છે તો કે અંડરગો રિડક્શન અથવા તો કે તે ફ્યુઝન થઈ જાય છે, અને શું વન ઓર ટુ પેનક્રિયાટિક ડક છે તે એડલ્ટની અંદર જોવા મળે છે. હવે ઓપન ધ ડીઓડીનિયમ, આ ડક ક્યાં ઓપન થાય તો કે ડીઓડીનિયમની અંદર ઓપન થાય છે સેપરેટલી, અથવા તો કે કોમન બાઇલ ડક છે તેની સાથે જોઈન્ટ થઈ જાય છે. આફ્ટર ધ ડિસ્ટલ પાર્ટ ઓફ ડાયવેટિક્યુલમ અંડરગો બડિંગ ટુ ફ્રોમ ધ મેઇન માસિસ ઓફ પેનક્રિયાટિક સેલ ટુ વિચ મિઝોડર્મલ ડેરિવેટિવ્સ આર એડેડ. હવે ડાયવેટિક્યુલમ છે તેનો ડિસ્ટલ પાર્ટ, એટલે દૂરનો જે ભાગ છે, પ્રોક્સિમલ પાર્ટની આપણે વાત કરીએ તો ડિસ્ટલ પાર્ટની વાત કરીએ, એ શું કરે છે તો કે પેનક્રિયાટિક સેલના બડ છે તે ફોર્મ કરે છે, ને જે કેમાંથી ડેવલપ થયેલું હોય છે તો કે મિઝોડર્મલ ડેરિવેટિવ્સમાંથી એડ કરવામાં આવેલું છે. ધસ અ સિંગલ ગ્લેન્ડ ઇઝ મેડ વિચ એ સરોલર લોફ ફોર્મિંગ આઈધર અ ડિફ્યુઝ ઓર અ કોમ્પેક્ટ. પેનક્રિયા શું છે તો એક સિંગલ ગ્લેન્ડ છે, અને જે ઘણા બધા લોબ છે તે ફોર્મ કરે છે, અને તે શું કરે છે તો કે આઈધર ડિફ્યુઝ ઓર કોમ્પેક્ટ પેનક્રિયાસ, અને એક કોમ્પેક્ટ પેનક્રિયાસ છે તે ડેવલપ કરે છે. તો પેનક્રિયાસ ઇઝ બોથ એન એક્ઝોક્રાઇન એન્ડોક્રાઇન ગ્લેન્ડ બાઉન્ડ ટુગેધર બાય ડિલેટેડ સ્ટ્રેન્ડ ઓફ કનેક્ટિવ ટિશ્યુ. પેનક્રિયાસ એની અંદર બે પાર્ટ્સ, બે ટાઈપ્સની ગ્લેન્ડ છે તે પ્રેઝન્ટ, એક્ઝોક્રાઇન અને એન્ડોક્રાઇન. મેં કાલે તમને લેક્ચર્સ હતો એમાં ડિસ્ક્રાઇબ કરેલું હતું કે એક્ઝોક્રાઇન ગ્લેન્ડ કોને કહેવાય અને એન્ડોક્રાઇન કોને કહેવાય. અગેઇન આપણે રિવિઝન કરી લઈએ તો એક્ઝોક્રાઇન ગ્લેન્ડ કોને કહેવાય તો કે વિથ ડક્ટ, વિથ ડક્ટ, જેની અંદર ડક છે તે ડેવલપ થયેલી હોય તો એને આપણે શું કહીએ, એક્ઝોક્રાઇન ગ્લેન્ડ કહીએ. એન્ડોક્રાઇન કોને કહેવાય, વિધાઉટ ડક્ટ, ડક્ટ વગરની જે ગ્લેન્ડ હોય એને આપણે શું કહીએ છીએ, એન્ડોક્રાઇન ગ્લેન્ડ કહેવામાં આવેલું છે. ને જે શું હોય તો કે બાઉન્ડ ટુગેધર બાય ડિલેટેડ સ્ટ્રેન્ડ ઓફ કનેક્ટ, એ બંને ગ્લેન્ડની ફરતે શું આવેલું તો કે મેની કનેક્ટિવ ટિશ્યુના આવેલા હોય છે. તો એક્ઝોક્રાઇન પાર્ટ સિક્રિટ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ વિચ આર પોર્ડ ઇન ટુ ધ ડિઓડિનિયમ થ્રુ પેનક્રિયાટિક ડક્ટ. હવે જે એક્ઝોક્રાઇન પાર્ટ છે તે શું કરે તો કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ તેનું સિક્રેશન કરે છે, અને જે શું કરે છે તો કે પેનક્રિયાટિક ડક્ટ દ્વારા તે ડિઓડિનિયમમાં જાય છે. અહીંયા એક ડક્ટ થઈને કઈ પેનક્રિયાટિક ડક્ટને ફોર્મ કરે, એટલે આપણે એને શું કીધું, એક્ઝોક્રાઇન પાર્ટ કીધો. વેર ધ એન્ડોક્રાઇન પાર્ટ સિક્રિટ હોર્મોન સચ એઝ ઇન્સ્યુલિન એન્ડ ગ્લુકાગોન. હવે શું કરે તો કે એન્ડોક્રાઇન પાર્ટ છે તે કે ઇન્સ્યુલિન્સ અને ગ્લુકાગોન નામનો હોર્મોન છે તેનું સિક્રેશન કરે છે. ઓકે, બીજી વાત કરીએ તો શું છે, પેનક્રિયાસ ઇઝ પ્રેઝન્ટ ઇન ઓલ વર્ટિબ્રેટ્સ, ઇન લેમ્પ્રી, શમ બોનીફિસિસ, લંગ ફિશ એન્ડ લોઅર ટેટ્રાપોડ. ઇટ ઇઝ અ ડિફ્યુઝ ઓર્ગન એમ્બેડેડ ઇન ધ લિવર, મિસેન્ટ્રીઝ એન્ડ ઇન્ટેસ્ટિનલ વોલ. હવે વર્ટિબ્રેટ્સ બધા એનિમલ્સ એની અંદર પેનક્રિયાસ છે તે પ્રેઝન્ટ હોય છે. હવે લેમ્પ્રીની અંદર વાત કરીએ તો જો કે શમ બોનીફિશ તો કે લંગ ફિશ તો કે લોઅર ટેટ્રાપોડ જે એનિમલ છે એની અંદર આ એક ડિફ્યુઝ ઓર્ગન છે લિવરની અંદર, ને જે શું કરે છે તો કે એક ડિફ્યુઝન ઓર્ગન છે, અને જે લિવરમાંથી એમ્બેડેડ થયેલું જોવા મળેલું, અને ઇન્ટેસ્ટિનલ વોલ છે તેને પણ સાઇડમાં જોવા મળતું હોય છે. હગફિશ હેવ અ સ્મોલ પેનક્રિયાસ, ઇલાસ્મો બ્રાન્ચ હેવ અ વેલ ડિફાઇન્ડ એન્ડ બાયલોબ પેનક્રિયાસ. હવે હગફિશ છે તે શું છે
તેની અંદર એકદમ સ્મોલ પેનક્રિયાસ જોવા મળે છે અને ઇલાસ્ટોમ બ્રાન્ચની અંદર વેરી વેલ ડેવલપ બાયલોબવાળું પેનક્રિયાસ રહે પ્રેઝન્ટ હોય છે. ઇન હાયર ટેટ્રાપોડા ઇટ ઇઝ જનરલી અ કોમ્પેક્ટ ગ્લેન્ડ વન ઓર ટુ પેનક્રિયાટિક ડક્ટ ઓપન ઇન ટુ ધ ડ્યુઓડેનમ. હાયર ટેટ્રાપોડા એનિમલ્સ છે એની અંદર એક કોમ્પેક્ટ ગ્લેન્ડ છે તે ડેવલપ કરે છે, એક કોમ્પેક્ટ પેનક્રિયાસ જોવા મળે છે અને વન ઓર ટુ પેનક્રિયાટિક ડક્ટ છે તે ઓપન થઈ કે નહીં તો કે ડ્યુઓડેનમ છે એની અંદર. ઓકે, સો થેન્ક યુ. અહીંયા આપણો લેક્ચર સાથે કમ્પ્લીટ થાય છે. એની સાથે આપણે કમ્પેરેટિવ એનાટોમી ઓફ ડાઇજેસ્ટિવ સિસ્ટમ ઓફ વર્ટિબ્રેટ એનિમલ એ ટોપિક પણ કમ્પ્લીટ થાય છે. આ ટોપિકની અંદર આપણે ટોટલ 3 લેક્ચર્સ સાથે સ્ટડી કરવાના રહેશે. ઓકે, જે મેં પ્રીવિયસ 2 લેક્ચર્સ મૂકેલા છે અને આજે આ લેક્ચર્સ પણ એડ કરી દેશો એટલે આપણે આ ટોપિક છે તે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો આ ટોપિકની અંદર કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કે કોઈ ડાઉટ હોય તો આપણે જ્યારે નેક્સ્ટ ડાઉટ સેશન એરેન્જ કરીએ ત્યારે તમે એની અંદર ક્વેશ્ચન છે તે પૂછી શકો છો. અને નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે નેક્સ્ટ ટોપિક છે તે સ્ટાર્ટ કરશું. કયો? તો કે કમ્પેરેટિવ એનાટોમી ઓફ કિડની ઓફ વર્ટિબ્રેટ એનિમલ્સ. કિડનીની આપણે કમ્પેરેટિવ એનાટોમી છે તે ડિસ્ક્રાઈબ કરવાની છે. ઓકે, સો અહીંયા આ ટોપિક છે તે કમ્પ્લીટ કરીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફિગર છે તે વ્યવસ્થિત ડ્રો કરજો, બધું કમ્પલસરી છે તે કરવાનું છે. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે આ યુનિટની અંદર ઓન્લી 3 ટોપિક જ જોવા મળે. કયા કયા? તો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, કિડનીની કમ્પેરેટિવ અને બીજી કહીએ તો કે બ્રેઇનની કમ્પેરેટિવ. આ 3 જ આપણે ટોપિક આપેલા છે. રેડી? 3ની કમ્પેરેટિવ આપેલી છે એટલે એની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્સ જોવા મળેલી છે. એટલા માટે આ ટોપિક છે તે વ્યવસ્થિત અથવા કે સારી રીતે અન્ડરસ્ટેન્ડ બી કરજો અને પ્રિપેર પણ કરજો. ઓકે, સો અહીંયા આ લેક્ચર છે તે કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ એન્ડ હેવ એ નાઇસ ડે.